ઉધના વિસ્તારમાં સેટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક ઉપર બે રાઉન્ડ મોડી રાત્રે ફાયરિંગ થયું છે. ફાયરિંગ કરનારા શખ્સને લોકોએ ઝડપી લીધો છે અને ઢોરમાર પણ માર્યો છે. આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપીને પિસ્તોલ જપ્ત કરી હતી. ઉધના વિસ્તારમાં નોવા કોમ્પ્લેક્સની સામે શેટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક રાજુ વાંકોડે પર ત્રણ અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કરવા આવ્યા હતા. રેસ્ટોરન્ટમાં જ્યારે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરવાના ઈરાદે ઘૂસ્યા હતા ત્યારબાદ હોટલમાં રહેલા માણસોએ અજાણ્યા ઈસમોને પકડવાનો પ્રયાસ કરતા ત્રણેય ભાગવાનું શરૂ કર્યું હતું, જેમાંથી જેના હાથમાં પિસ્તોલ હતી તેણે પોતાના બચાવમાં ફાયરિંગ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. છતાં લોકોએ ડર્યા વગર તેને ઝડપીને પકડી પાડ્યો હતો અને માર માર્યો હતો, જ્યારે અન્ય બે ઈસમ ફરાર થઈ જવા પામ્યા હતા. વધુમાં રાજુ વાંકોડે દારૂના ધંધામાં સંડવાયેલ હોવાનું પણ જાણવા મળ્યું છે. બુટલેગ તરીકે તે આ વિસ્તારમાં કુખ્યાત છે. ત્યારે રાજુ વાંકોડિયા અને પ્રવીણ રાવત વચ્ચે છેલ્લા લાંબા સમયથી અંગત અદવાતમાં ચાલી રહી હતી, તેના કારણે જ આ ફાયરિંગ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ફિલ્મી ઢબે ફાયરિંગ કરવા આવેલા ઈસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહી લુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી જવા પામ્યા હતા. ફાયરિંગ કરવા આવેલા શખ્સને માર મારવામાં આવ્યો હતો. તેની પાસેથી ઉધના પોલીસે એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ પણ કબજે કર્યા હતા. સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીયુ પોઈન્ટ નજીક શેટ્ટી બ્રધર્સ ચાયવાલા નામની એક દુકાન આવેલી છે. તેના માલિક છે રાજુ વાંકોડે. ગઈકાલે આ રાજુ વાંકોડે પોતાની દુકાન ઉપર રાત્રિના 9 વાગ્યાના અરસામાં હાજર હતા. તે દરમિયાન બે અજાણ્યા ઈસમો એમની દુકાન ઉપર આવેલા અને એમના ઉપર ફાયરિંગ પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરેલો, પરંતુ ફાયર થયેલું નહીં. આ બાબતની ખબર આ રાજુ અંકોડેને ખબર પડી જતા એણે અને એના કારીગરોએ મળીને આ બે માણસોનો પીછો કરેલો. તો એ બે માણસોની સાથે એ વખતે ત્રીજો પણ માણસો સામેલ હોવાનું જણાવ્યું અને એ ત્રણેય ઈસમો ભાગવા લાગેલા. એ દરમિયાન એક ઈસમ પડી ગયેલો અને એણે ફરીથી એક રાઉન્ડ ફાયર આ જે રાજુ અંકોડે છે એના ઉપર કરેલું, પરંતુ એને નિશાન ચૂકી ગયેલું તો કોઈને ઈજા થયેલી નહીં. આ ફાયર કરનાર ઈસમમાં પડી જતા લોકોના માણસોએ ભેગા થતા અને આ ફરિયાદી જે આ રાજુ વાંકોડે છે એના કારીગરોએ ભેગા થઈને એને પકડી લીધેલો. ત્યારબાદ આ બાબતે આ રાજુ વાંકોડેની ફરિયાદના આધારે આ જે ત્રણ અજાણ્યા ઈસમો હતા એ પૈકી આ જે પકડાયેલો મનોજ ડાકુઆ અને બે જે ભાગી ગયેલા એ બે અજાણ્યા ઈસમોના વિરુદ્ધમાં ઉધના પોલીસ સ્ટેશનમાં આઈપીસી 307 અને ફાયર આર્મ્સની એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ બનાવ અનુસંધાનમાં ઉધના પોલીસે તપાસ દરમિયાન આ જે બનાવમાં જે ફાયર આર્મ્સનો ઉપયોગ થયેલો છે એ અને ખાલી કાર્ટિજ રિકવર કરેલા છે. જે એક આરોપી પકડાયેલો હતો મનોજ ડાકુઆ, એની વ્યવસ્થિત પૂછપરછ કરીને એક બીજો આરોપી જે સંડોવાયેલો હતો નેપાળી, એની પણ પોલીસે ઉધના પોલીસે ધરપકડ કરેલી છે. અને આ બંને આરોપીઓને પૂછપરછ કરતા એને ટૂંકના ડાકુઆ નામના ઈસમે આ રાજુ અંકોળેને મારવા માટેનું કામ સોંપેલું હતું એવું જણાવે છે. તો આ ટૂંકના ડાકુઆની ઉધના પોલીસે શોધખોળ હાથ ધરેલી છે. આ બનાવનું કારણ ફરિયાદીને પૂછતા ફરિયાદી જે રાજુ વાંકોડે છે એ પોતે અજાણ હોવાનું હકીકત જણાવે છે. કારણ કે આ જે મારનાર બે ઈસમો છે એને પોતે નહીં ઓળખતો હોવાનું જણાવે છે અને એના ઉપર ફાયરિંગ કોણે કર્યું એ બાબતની પણ હાલ કોઈ ચોક્કસ શંકા જણાવતા નથી. પરંતુ આ પકડાયેલા બે આરોપીઓ જે છે એને પૂછપરછ કરતા ટૂંકનાએ અમને કામ સોંપેલું હોવાનું જણાવે છે, પરંતુ શું કારણે એમને આ કામ સોંપેલું હતું એ આ બે આરોપીઓ હાલ સુધી જણાવતા નથી. તો આ દિશામાં પણ આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરેલી છે અને ત્યારબાદ આ જરૂર જણાયથી આરોપીઓના રિમાન્ડ મેળવીને આ જે ત્રીજો આરોપી ટૂંકના ત્યાં ભાગી ગયો છે તે દિશામાં અને આ બનાવના હેતુ બાબતમાં આગળની તપાસ હાથ ધરવામાં આવશે. રાજુ વાંકોડે ઉપર ફાયરિંગ કરવા કયા કારણથી કરવામાં આવ્યું છે તે તપાસ શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય ફરાર ઈસમોને ઝડપી પાડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.